नमस्कार विद्यार्थी मित्रों, विमला विद्यालय ई क्लासेस में आपनु स्वागत छे। आपणे धोरण 3 विषय कल्चर में पाठ 1 नो अभ्यास करवानो छे। पाठ 1 में आपणे आगळना वीडियो में एक कविता भणी गया के टीकु बहन तो वांचनना शौखी, अने ए कविताना आधारे प्रश्नो पण भण्या अने प्रश्नोना जवाब पण जोया। हवे આપણે આગળ જોવાનું છે કે પ્રશ્ન નંબર 19, જોડો અને વાંચો। આપણે આનું એકવાર વાંચન કરીએ, ત્યાર પછી આપણે તેનો સાચો જવાબ જોડવાનો છે। ટીકુબહેનને આમાંથી ટીકુબહેન જોડે કયું વાક્ય મેચ થાય છે તે આપણે શોધવાનું છે અને પછી તેને જોડવાનું છે। આપણે આને પણ નંબર આપી દઈએ। હવે આને જોડવાનું છે કે ટીકુ બહેનને, તો કે આમાંથી કયો જવાબ આવશે? તો કે ઘણી બધી ચોપડીઓ હતી, બૂમો પાડી શોધતા હતા, સંતાઈને વાંચતા હતા, વાર્તાનું જીન કરી આપતો અને વાંચવાનું ખૂબ ગમતું। તો કે ટીકુ બહેનને વાંચવાનું ખૂબ ગમતું। કવિતામાં આવે છે કે ટીકુ બહેન તો વાંચવાના શોખી, તો આનો જવાબ શું આવશે? છ। નંબર 2, તેનું લેસન, ટીકુબહેનનું લેસન કોણ કરતું? કવિતામાં આવતું ને કે ટીકુબહેનનું લેસન કરતો વાર્તામાંનો જીન, તો તેનો જવાબ શું આવશે? વાર્તાનો જીન કરી આપતો, તેનું લેસન વાર્તાનો જીન કરી આપતો। તો 2 નંબરનો જવાબ શું આવશે? ગ। ત્યાર પછી નંબર 3, તેના ઘરમાં, ટીકુબાઈના ઘરમાં શું સૌથી વધારે જોવા મળતું? તો કે ચોપડીઓ। ટીકુબાઈના ઘરમાં ચોપડીઓના થપ્પા હતા। તો 3 નંબરનો જવાબ આવશે કે તેના ઘરમાં ઘણી બધી ચોપડીઓ હતી, તેનો નંબર શું છે? ક। તો 3નો જવાબ આવશે ક। નંબર 4, તે પલંગ નીચે, તો પલંગ નીચે ટીકુબેન શું કરતા? સંતાઈને વાંચતા હતા। તો 4નો જવાબ કે તે પલંગ નીચે સંતાઈને વાંચતા હતા, ગ। 4નો જવાબ આવશે ગ। અને નંબર 5, કે બધા ટીકુબહેનને બૂમો પાડી શોધતા હતા। જ્યારે ટીકુબહેન ગુમ થઈ ગયા ત્યારે આખા ફળિયામાં ટીકુબહેનના નામની બૂમો પાડવા લાગી અને બધા ટીકુબહેનને શું કરવા લાગ્યા? શોધવા લાગ્યા। એટલે 5 નંબરનો જવાબ શું આવશે? કે બધા ટીકુબહેનને બૂમો પાડી શોધતા હતા। 5 નંબરમાં ખ। તમે જોડી પણ શકો છો, પરંતુ આવી રીતે લખશો તો સારી રીતે યાદ રહેશે। નંબર 20, જુઓ સમજો અને લખો। હવે અહીંયા ઉદાહરણ પણ આપેલું છે, ઉદાહરણને સમજવાનું છે અને ઉદાહરણના આધારે નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે। તો કે ઉદાહરણમાં શું છે? તો કે એક શબ્દ આપેલો છે અને તે શબ્દને આડો અવળો લખેલો છે, તે આડાવળા શબ્દને આપણે સીધો લખવાનો છે। અહીંયા શું લખેલું છે કે નખીસો। હવે નખીસો આવો કોઈ શબ્દ હોય નહીં અને આ શબ્દ આપણી કવિતામાં આવે છે। ટીકુબહેનને વાંચવાના શોખીન એ કવિતામાં આ શબ્દ આવે છે, તો આ શબ્દને સીધો કરીએ તો કયો શબ્દ બને? શોખીન બની ગયો, શોખીન। ત્યાર પછી 1 નંબર, ડીપછો। હવે આવો કોઈ શબ્દ હોય ને એના શબ્દને આપણે શું કરવાનું છે? સમજીને તેને સીધો કરવાનો છે। સીધો કરીએ તો કયો શબ્દ બને જોઈએ? ચોપડી, ચોપડી। ત્યાર પછી 2 નંબર, નજી, અને કવિતામાં શું છે આ શબ્દ? તો કે જીન। નંબર 3, નસલે, આ શબ્દને સીધો કરીએ તો કયો શબ્દ બને? લેસન, લેસન। નંબર 4, પીડીફ, આવો કોઈ શબ્દ હોય નહીં
અને આ શબ્દને સીધો કરવાથી કયો શબ્દ બનશે? આપણી કવિતામાંનો એક શબ્દ બનશે થોડીએ. પાંચ નંબર ન હેબ કુટી, અને આ શબ્દને સીધો કરીએ તો કયો શબ્દ બને? ટીકુ બહેન. તો તે શબ્દ આપણે અહીંયા લખીશું ટીકુ બહેન. ત્યાર પછી નંબર છ ગલંપ, અને આ શબ્દને સીધો કરીએ તો કયો શબ્દ બને? પલંગ, પલંગ. સાત નંબર જ્ઞાઆ, હવે આ શબ્દને સીધો કરવાથી કયો શબ્દ મળશે? આજ્ઞા. અને આઠ નંબર અળાવાજ, અને આ શબ્દને સીધો કરીએ તો અજવાળા. તમારે ફક્ત આડાવાળા શબ્દોને સીધા કરીને સાચો જવાબ લખવાનો છે. ત્યાર પછી આવેલું છે કે તમારા મિત્ર સાથે જોડીમાં બેસો, ગીતના બીજા પાંચ શબ્દ ઉલટાવી લખો. હવે તમે અને તમારા મિત્ર એકબીજા સાથે ચોપડી બદલાવી લો. તમારા મિત્રએ ઉલટાવેલ શબ્દો તમે સાચી રીતે લખો અને તમારા ઉલટાવેલા શબ્દો તમારા મિત્રને લખવા કહો. આ તમારે જાતે બાળકો તમારે કરવાનું છે. આપણે જે કવિતા ભણ્યા એ કવિતાના કોઈ પણ પાંચ શબ્દો તમારે અહીંયા આડાવાળા લખવાના, અને પછી આ આડાવાળા શબ્દો તમારે તમારા મિત્રને સીધા કરવાનું કહેવાનું છે, અને તમારા મિત્રની ચોપડી લઈ અને તમારા મિત્રએ લખેલા શબ્દો તમારે સીધા કરીને અહીંયા લખવાના છે. આ તમારે બાળકો તમારા ઘરે જાતે કરવાનું છે. બાવીસ મોટેથી ગાઓ, અહીંયા એક જાણે મોટો કારીગર ગૂંથી ગૂંથી બનાવે ઘર, એવું પક્ષી કયું વળી ડાળે લટકે જેનું ઘર. અહીંયા એક ઉખાણું આપેલું છે અને તમારે તેનો જવાબ આપવાનો છે કે એવું કયું પંખી જે તે ગૂંથીને પોતાનું ઘર બનાવે છે અને તેનું ઘર ક્યાં લટકે છે? ડાળ ઉપર. આ પણ આપણા ભણવામાં આવી ગયું છે. ત્રેવીસ નંબર ચાલો હસીએ, અહીંયા એક જોક્સ આપેલો છે તે વાંચવાનો છે તમારે. અહીંયા આપણું પ્રકરણ એ સમાપ્ત થાય છે બાળકો. તમે તેને સારી રીતે સમજી લેજો અને તમારી સ્વાધ્યાયપોથીમાં પણ આના પ્રશ્નોના જવાબ અને આપણે જે ભણ્યા તે બધું તમારી જાતે પૂર્ણ કરજો.